40 અને 41 પેજ નંબર સુધી ભણી ગયા હતા. હવે આપણે 42 નંબરના પેજથી ભણવાની શરૂઆત કરવાની છે. તો બધા અત્યારે આપણે હિન્દીની બુક છે એમાં પેજ નંબર 42 કાઢશે. હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તો ચાલો બધા પેજ નંબર 42 કાઢે. જુઓ એમાં પેજ નંબર 42 છે એમાં વાંચો અને લખો. તો તમને અહીંયા શબ્દો આપ્યા છે, એ તમારે જોઈને લખવાના છે. પેલો શું આપેલું છે? તો કે અશોક. ટપકાવાળી લાઈન આપેલી છે તેમાં પહેલાં લખવાનું છે અને પછી તમારે જાતે લખવાનું છે અશોક. પછી શું આપેલું છે? અશોક પછી આપેલું છે મોના. એની બાજુમાં લખવાનું છે. પહેલાં ટપકાવાળી લાઈનમાં અને પછી તમારે જાતે જગ્યા આપી છે ત્યાં તમારે લખવાનું રહેશે. જોઈને જ લખવાનું છે. પછી આપેલું છે મોહન. મોહન પછી એની બાજુનો શબ્દ આપેલો છે સોના. જો આ રીતે લખવાનું છે. પછી પહેલા ચાર શબ્દ લખાઈ જાય પછી તમને નીચેની લાઈન આપેલી છે. જુઓ નીચેનામાં પહેલું શું આપેલું છે શબ્દ? પહેલો શબ્દ છે ગોપી. કયો આપેલો છે? ગોપી. તો તમારે લખવાનો છે તે ગોપી. પછી અને અક્ષર બધાએ સરસ કાઢવાના છે. પછી કયો આપેલો છે? એની બાજુનો શબ્દ રોજ. પછી આપેલો છે ઢોલી. અને પછીનો શબ્દ છે ઓજ. ખબર પડી બધાને? આ રીતે તમારે લખી નાખવાનું છે. પછી એની નીચે તમને આપેલું છે કે ઓથી શરૂ થનારા શબ્દને સાચાની નિશાની કરો. આપણે ઓથી જે શરૂ થતા હોય એનામાં સાચાની નિશાની કરવાની છે. તો પહેલું આપણને અહીંયા આપેલું છે ઓલે. કયું આપેલું છે? ઓલે. અહીંયા તો એમાં તમને સાચાની નિશાની કરેલી જ છે. જુઓ એક તમને કરેલી આપેલી છે. પછી બીજું આપેલું છે ભગોડા. તો એમાં આપણે કરવાની નથી. પછી શું આપેલું છે? ઓઝલ. તો અહીંયા આપણે સાચાની નિશાની કરશું. પછી આપેલું છે જરોખા. એમાં આપણે કરતા નથી. પછી શું આપેલું છે? ઓઢની. તો એમાં આપણે સાચાની નિશાની કરશું. અને શું આપેલું છે? ઓટના. તો એમાં આપણે સાચાની નિશાની કરશું. સમજાઈ ગયું? આ ત્રણમાં તમારે સાચાની નિશાની કરવાની છે. હવે એની બાજુમાં આપેલું છે ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. ઓ આપેલો છે વચ્ચે અને બીજા શબ્દ આપેલા છે બેને જોડીને તમારે જે બાજુમાં બોક્સ આપેલા છે એમાં લખવાનું રહેશે. પહેલું તમને અહીં આપેલું છે ઓ ખલી. શું આપેલું છે? ઓખલી. તો તમને જો એક અહીંયા બતાવેલું છે એ રીતના તમારે લખવાનું રહેશે. બીજું શું આપેલું છે? ઓઢની. તો બીજું જે ખાનું અહીંયા આપેલું છે ત્યાં લખવાનું રહેશે ઓઢની. બેને ભેગું કરીને લખવાનું. પછી ત્રીજું છે ઓમ. શું છે? ઓમ. તો અહીંયા ઓ અને અહીંયા મ એટલે કે ઓમ. પછી એની પછીનું આપેલું છે ઓલે.
કયું આપેલું છે? ઓલે. તો એમાં તમારે લખવાનું રહેશે ઓલે. આ રીતે ખબર પડી. ઓલે પછી કયો શબ્દ આવેલો છે? ઓલે પછી ઓઝલ. તો ઝલ. ઓઝલ. અને પછી છેલ્લો ઓટના. કયો આપેલો છે? ઓટના. આ રીતે લખવાનું રહેશે. બધાને શબ્દ ભેગા કરીને લખતા આવડી ગયું હશે. વાંચીને અહીંયા જે હોય અને આને આરે જોડીને તમારે અહીંયા બોક્સમાં લખવાનું રહેશે. હવે નીચે આપેલું છે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. તમને ચિત્રો આપેલા છે, ઓળખીને તમારે નીચે એનું નામ લખવાનું છે. પહેલું ચિત્ર અહીંયા શેનું આપેલું છે જુઓ તો, બધાએ મોર જેવું દેખાય છે ને, મોરનું ચિત્ર આપેલું છે. તો ઉપર તમને કૌંસ આપેલો છે, એમાં તમારે મોર શોધીને લખવાનું છે. આ ચાર તમને શબ્દો આપેલા છે, એમાં મોર ક્યાં લખેલું છે? છેલ્લું લખેલું છે. તો પહેલું અહીંયા આપણને ચિત્ર દેખાય છે, એની નીચે આપણે શું લખવાનું છે? મોર. આ રીતે લખવાનું છે. પછી બીજું ચિત્ર શેનું આપેલું છે? સસલાનું. સસલાને આપણે શું કહીએ હિન્દીમાં? ખરગોશ. તો ખરગોશ ક્યાં આપણને દેખાય છે? અહીંયા પહેલું જ તે આપણને કૌંસમાં લખેલું દેખાય છે, એટલે બીજા ચિત્રની નીચે આપણે લખશું ખરગોશ. પછી ત્રીજું શું છે? ઢોલક. ઢોલક આપેલું છે, ઢોલક અહીંયા આપણને બીજું લખેલું છે, એ આપણે અહીંયા લખશું ઢોલક. અને એની પછીનું છેલ્લું કયું આપેલું છે? મોટર. તો આપણે લખશું મોટર. સમજાઈ ગયું? આ રીતે ચિત્ર જોઈને ઉપર કૌંસમાંથી શોધીને લખવાના રહેશે. પછી આપેલું છે ચિત્ર ઓળખી ખાના પૂરો. શું આપેલું છે? તો કે ચિત્ર ઓળખવાના છે અને ખાના પૂરવાના છે. તમને અહીંયા શબ્દો આપેલા છે અને ચિત્રો આપેલા છે, એ જોઈને જ તે તમારે લખવાનું રહેશે કોષ્ટકમાં. તો જો અહીંયા પહેલું શું આપેલું છે? આપણને ઢોલનું ચિત્ર આપેલું છે. તો તમારે અહીંયા પહેલા ખાનામાં લખવાનું છે ઢો, અને નીચે તમને લ આપેલો છે, ઢોલ. આ રીતે લખવાનું રહેશે. પછી અહીંયા શું આપેલું છે? કોયલ. તો તમારે અહીંયા કોય લખવાની રહેશે. આ રીતે બનવું જોઈએ. અહીંયા આવશે ઢોલ ને અહીંયા આવશે કોયલ. પછી આપેલું છે મોરનું ચિત્ર. તો અહીંયા પહેલામાં આવશે મો અને ર તમને અહીંયા આપેલો છે. અને બીજું શેનું ચિત્ર આપેલું છે? ખરગોશ. તો અહીંયા આવશે ખ, ને અહીંયા બીજા બે ખાનામાં આવશે ગોશ. અહીંયા તમને શબ્દ આપેલા જ છે, એ જોઈને જ તમારે ખાનામાં લખવાના રહેશે. સમજાઈ ગયું? હવે તમારે એને પછીનું ચિત્ર જોવો, મોટરનું ચિત્ર. શેનું આપેલું છે? મોટર. તો પહેલામાં આવશે મોટર, અહીંયા તમને આપેલું છે એ રીતે લખવાનું છે. અને બીજું શેનું આપેલું છે ચિત્ર? જોકરનું ચિત્ર. તો એમાં તમારે કઈ રીતે લખવાનું? જોક ર. ર તમને આપેલો, તમારે ખાલી બે ખાનામાં જોક ખાલી લખવાનું રહેશે. હવે નીચે તમારે ખૂટતા અક્ષર લખવાના છે. શું લખવાનું છે? ખૂટતા અક્ષર. ખાલી જગ્યા પૂરવાની છે. પેલું શું લખેલું છે? શબ્દો આપેલા જ છે, એ જોઈને જ તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પેલું આપેલું છે કટોરી. તો ક ખાલી જગ્યા રી. તો ખાલી જગ્યામાં શું આવશે? ટો. આ રીતે પેલી ખાલી જગ્યામાં ટો લખવાનો રહેશે. પછી બીજું શું આપેલું છે? મોટર. તો ખાલી જગ્યા ટર. તો પહેલામાં આવશે મો,
પેલી ખાલી બીજી ખાલી જગ્યામાં લખવાનું છે મો, પછી ત્રીજું આપેલું છે લોમડી, તો ખાલી જગ્યા મડી, તો શું આવશે? લોમડી. પછી આપેલું છે મોગરા, ખાલી જગ્યા ગરા, તો શું આવશે? મોગરા, તો ખાલી જગ્યામાં આવશે મો. પછી એની બાજુમાં ત્રીજી લાઈન છે, એમાં ખાલી જગ્યા લી, હોલી આપેલું છે, એમાં ખાલી જગ્યા લી, તો શું આવશે? હોલી. પછી આપેલું છે, ઓખલી, શું આપેલું છે? ઓખલી, તો ખાલી જગ્યા ખલી, તો શું આવશે એમાં? ઓ, ખાલી જગ્યામાં આવશે ઓ. પછી આપેલું છે અશોક, અ ખાલી જગ્યા ક, તો શું આવશે ખાલી જગ્યામાં? શો. અને ટોપી, તો ખાલી જગ્યા પી, તો શું આવશે ખાલી જગ્યામાં? ટો. સમજાઈ ગયું? આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. હવે નીચે તમારે આપેલું છે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને ચિત્રો આપેલા છે અને ખાલી જગ્યા આપેલી છે. ચિત્ર જોઈને તમારે તેના નામ લખવાના છે અને ઉપર કૌંસ પણ તમને આપેલો છે, એમાંથી શોધીને તમારે લખવાનું છે. તો પેલું આપેલું છે ઘોડાનું ચિત્ર આપેલું છે, જો આપેલું છે ને, તો કે ખાલી જગ્યા તેજ દોડતા હે, તો શું આવે? ઘોડા. તો ઘોડા ઉપર જો તમને બીજું લખેલું છે, એ તમારે પેલી ખાલી જગ્યામાં લખવાનું છે, ઘોડા. સમજાઈ ગયું? પછી બીજું આપેલું છે બેલા કો ખાલી જગ્યા ભી કહેતે હે, તો શેનું ચિત્ર આપેલું છે? મોગરાનું. તો તમારે ઉપર કોષ્ટકમાં મોગરા ક્યાં આપેલું છે? ત્રીજું, તો એ તમારે બીજી ખાલી જગ્યામાં લખવાનું છે, મોગરા. અને ત્રીજું શું આપેલું છે? ખાલી જગ્યા કુહુ કુહુ બોલતી હે, તો શું આવે? કોયલ. તો ત્રીજીમાં આવશે કોયલ. સમજાઈ ગયું? આ રીતે તમારે લખવાનું છે. હવે જો નીચે તમને આપેલું છે વાક્ય વાંચો અને લખો. તમને વાક્યો આપેલા છે તે જોઈને તમારે લખવાના છે. સમજાઈ ગયું? કઈ રીતે? જો પેલું વાક્ય કયું છે? ઢોલી ઢોલ બજાતા હે. કયું વાક્ય છે? તો કે ઢોલી ઢોલ બજાતા હે. એ તમારે અહીંયા લખવાનું છે, જોઈને લખવાનું છે. તો ચાલો આપણે લખીએ કે ઢોલી ઢોલ બજાતા હે. પછી બીજું વાક્ય છે સરકસ મેં જોકર થા, તો શું આવશે એમાં? આ રીતે લખવાનું છે. સરકસ મેં જોકર થા. પછી છે કોયલ કાલી હે, કોયલ કાલી હે. પછીનું વાક્ય છે મોહન ઘોડે કી સવારી કર, મોહન ઘોડે કી સવારી કર. આ રીતે લખવાનું છે વાક્ય. સમજાઈ ગયું? હવે તમારે હોમવર્કમાં શું લખવાનું છે? તો કે આપણે જે આજે ઓ થી શરૂ થનારા શબ્દો છે તે, અને આ શબ્દને ભેગા કરવાના છે તે, અને જે આ સાદા શબ્દો છે એટલું વસ્તુ છે, એ તમારે કેટલી વાર લખવાની છે?
ત્રણ વાર લખવાની છે. કેટલી વાર હોમવર્કમાં? ત્રણ વાર લખવાની છે. અને હોમવર્ક છે એ બધાએ કરવાનું છે, ફરજિયાત, અને મોકલવાનું રહેશે.